હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે ચેપ્ટર નંબર પાંચની અંદર એક નાનો થિયરિકલ પોર્શન કહી શકાય એવો પ્રશ્ન આપણે ભણવા જઈ રહ્યા છે સમજવાનું છે વાસ્તવિક વાયુઓની વર્તણૂક આપણે બે પ્રકારના વાયુ એક વાયુ લઈશું એ આપણે આદર્શ વાયુ આદર્શ વાયુ કોને કહેવાય કે તાપમાન અને દબાણની બધી જ પરિસ્થિતિમાં આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે કયા સમીકરણનું પાલન કરે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે એના આદર્શ વાયુ સમીકરણ કહેવાય બીજો વાયુ છે કોઈ પણ વાયુ મિત્રો આદર્શ તો હોતો જ નથી બીજો વાયુ છે એનું નામ છે વાસ્તવિક વાયુ તો આપણે અહીંયા વાસ્તવિક વાયુઓની વર્તણૂક જોવાની છે ક્યારેક ક્યારેક તે આદર્શ બતાવે છે ક્યારેક તે આદર્શ બતાવતા નથી એક આલેખ તમારી સામે દેખાઈ રહ્યો છે કોના વિરુદ્ધ કોનો છે આદર્શ બીજું વાયુના નિયમોનું પાલન કરે ને એ વાયુ પણ આદર્શ વાયુ કહેવાય છે તો અહીંયા તમે બોઇલના નિયમનું પાલન કરે છે એટલે આદર્શ વાયુ તો છે જ તો પીવી વિરુદ્ધ પીનો નો આલેખ જો તમે આદર્શ વાયુ માટે એક સીધી રેખા મળે છે એટલે અચળ જ રહે છે અને આ આલેખ બધા દબાણે સમાંતર સીધી રેખા જો આને વાય અક્ષ કહેવાય તો જુઓ બધા જ દબાણે એ પીવી વિરુદ્ધ પીનો નો આલેખ એક્સ અક્ષ ને સમાંતર રેખા તમને મળી રહી છે તો ફરીથી સમજાવું છું જે વાયુ આદર્શ વાયુ સમીકરણ અને વાયુના નિયમોનું પાલન કરે તે વાયુને આપણે આદર્શ વાયુ કહીએ છીએ અહીંયા પીવી વિરુદ્ધ પીનો આલેખ દોરીએ છીએ તો આ લેખ એક્સ અક્ષને બધા જ દબાણે બધા જ દબાણ ગમે તે દબાણ લો તે એક્સ અક્ષને સમાંતર જોવા મળે છે એટલે એનો મતલબ કે એ વાયુ કેવો છે આદર્શ વાયુ મેં લખેલું છે છે આ જે મળી એને કહેવાય આદર્શ વાયુ માટેની રેખા જે લાલ વાદળી રંગની જે લાઈન છે એને આદર્શ વાયુ તરીકે રેખા તરીકે ઓળખીશું અને મિત્રો બીજો એક ચોપડીમાં નથી આપ્યું પણ મેં એક સ્ટેટમેન્ટ લખ્યું છે આદર્શ વાયુ માટે એક મૂલ્ય આવે છે એ કેમ એક છે એ ભવિષ્યમાં ભણીશું આ ઝીરો તો અહીંયા એક વેલ્યુ રાખીએ છીએ હવે વાસ્તવિક વાયુ માટે આ વાત કરી મેં આદર્શ વાયુ માટે હવે તમે એટલે આદર્શ વાયુ માટે પીવી વિરુદ્ધ પીનો આલેખ અક્ષને સમાંતર મળે છે આથી એવું કહી શકાય કે તે બોઇલના નિયમનું પાલન કરે છે હવે વાસ્તવિક વાયુ માટે પીવી વિરુદ્ધ પીનો આલેખ જો આની અંદર જ વાસ્તવિક વાયુ દર્શાવ્યા છે કયા કયા ક્લિયર થઈ ગયો બહુ ઇઝી વેમાં તમે પીવી વિરુદ્ધ પી નો આલેખ સીધી રેખા નથી તો આ ચાર રેખા માટે જો આ ચાર વાયુઓ માટે એચ એચ એટલે કાર્બન મોનોક્સાઇડ અને સીએચ ફોર એટલે મિથેન આ ચારેય વાયુ માટે વાસ્તવિક વાયુ છે એટલે એના માટે આલેખ સીધી રેખા નથી તે શું દર્શાવે છે તો આદર્શ વર્તણૂકથી નોંધપાત્ર વિચલન દર્શાવે છે તો પહેલો જ ક્વેશ્ચન થાય કેવા વાયુઓ માટે કેવા વાયુઓ માટે આ પીવી વિરુદ્ધ પીનો આલેખ સીધી રેખા મળે છે તો યાદ રાખજો આદર્શ વાયુ માટે પીવી વિરુદ્ધ પીનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે છે એક્સ અક્ષને કેવો મળે છે સમાંતર તો કેવા વાયુઓ માટે પીવી વિરુદ્ધ પીનો આલેખ એ સીધી રેખા મળતી નથી તો કેવા વાયુઓ વાસ્તવિક વાયુઓ માટે કેવા વાયુઓ મિત્રો વાસ્તવિક વાયુ કયા ચાર વાયુનો આલેખ દોર્યો છે તો ચાર વાયુ મેં તમને કીધું હાઇડ્રોજન એચ ટુ હિલિયમ એચ ઇ કાર્બન મોનોક્સાઇડ સીઓ અને મિથેન ગેસ ઓકે અને એ આદર્શ વર્તણૂકથી જો એના લેખ આ ઉપર જાય છે થોડાક નીચે આવે છે ઉપર એ વિચલન દર્શાવ્યું કહેવાય આદર્શ વર્તણૂકથી શું દર્શાવે છે થોડુંક વિચલન દર્શાવે છે હવે પહેલો આલેખ લેખ જુઓ તમે હાઇડ્રોજન અને હિલિયમ માટે તો હાઇડ્રોજન અને હિલિયમ માટે વક્રનું દબાણ વધવાને કારણે પી આ દબાણ વધી રહ્યું જુઓ તમે આમ જવું તો દબાણ વધી રહ્યું છે તો વક્રમાં દબાણના વધારા સાથે પીવી વધે છે એટલે દબાણના વધારા સાથે પીવીનું વધારો થાય છે પણ એનું મૂલ્ય એક કરતાં ઉપર જ જોવા મળે જોયું તમે એક કરતાં ઉપર જ જોવા મળે બ્લેક કલરની લાઈન જુઓ તમે એટલે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વક્રમાં શું જોવા મળે છે દબાણ વધી રહ્યું છે સાથે સાથે પીવી પણ વેલ્યુ વધી રહી છે એટલે એચ ટુ અને એચ ઉપર જાય છે દેખાય છે આ લેખમાં એ જ લખવાનું છે કે દબાણના વધારા સાથે એચ ટુ અને એચ ઇ માટે પીવી શું થાય છે વધે છે હવે બીજો આ લેખ દોરું છું સીઓ અને સી એચ ફોરની વાત કરીએ છીએ એટલે પહેલો મુદ્દો હાઇડ્રોજન અને હિલિયમ માટે શું થાય છે દબાણના વધારા સાથે પીવી શું થાય છે વધે છે જે ગ્રાફમાં દેખી શકાય છે બોલવાની જરૂર જ નથી દબાણ વધે છે આમ આમ દબાણ વધી રહ્યું છે છે તો અને ઉપર જઈ રહ્યા એટલે પી પીવી વિરુદ્ધ આલેખ ઉપર જઈ રહ્યો છે એટલે પીવી વધે છે પણ મિત્રો બીજું જુઓ સીઓ અને અને એચ ફોર માટેનો આલેખ જુઓ તો એ ઋણ વિચલન જો સાહેબ તમે એક નવું લાવો છો કે આ ઋણ વિચલન તો સાંભળજો ફરીથી કહી દઉં છું આ આદર્શ વાયુ થી ઉપર વેલ્યુ આવે ને એને ધન વિચલન કહેવાય અને આ આદર્શ વાયુ થી નીચે રેખા આવે ને એને ઋણ વિચલન કહેવાય એટલે કે આ એક રેખા થી ઉપર આવે તો ધન વિચલન નીચે આવે તો ઋણ વિચલન તો H2 અને H થી ક્યાંય નીચે આવતા જ નથી એટલે ધન વિચલન દર્શાવે છે જ્યારે CO અને CH4 જો તમે આ લેખમાં પહેલા નીચે આવે છે નીચે આવે છે એટલે પહેલા કેવું વિચલન દર્શાવે છે ઋણ વિચલન દર્શાવે છે તો કેવું વિચલન દર્શાવે છે આદર્શ વાયુથી કેવું વિચલન દર્શાવે છે ઋણ વિચલન મળે છે હવે શું થાય છે પીવી વિરુદ્ધ પીના મૂલ્યો પીવીના મૂલ્યો ધીમે ધીમે દબાણ વધ્યું એમ એમ ઘટે છે દબાણના વધારા સાથે ઘટે છે નીચે જાય છે દબાણ વધે છે મૂલ્યો નીચે જાય છે અને વાયુની ખાસિયતના નિમ્નતમ મૂલ્યે પહોંચે એટલે નાનામાં નાના મૂલ્યે પહોંચી ગયું ઓકે નિમ્નતમ મૂલ્ય પહોંચી ગયું અને હવે ધીરે રહીને હળવેક રહીને પીવી શું થાય છે અહીંયાથી વધવા માંડે છે તો પહેલા શું થાય છે સીઓ અને સીએસ ફોર આલેખ માટે તે આદર્શ વાયુ વર્તણૂંકથી ઋણ વિચલન દર્શાવે છે મેં તમને કીધું ઋણ વિચલન કોને કહેવાય એક મૂલ્યથી નીચે જે આ લેખા લાલ રંગની રેખાઓ જો નીચે જાય છે નિમ્નતમ મૂલ્ય સુધી પહોંચે છે એ પહોંચી ગયું મેં ટપકું રાઉન્ડ કર્યું પછી ધીરે ધીરે પીવીનું મૂલ્ય વધવા માંડે છે વક્ર ત્યારબાદ ધીરે ધીરે કોને છેદે છે આદર્શ વાયુ માટેની રેખાને છેદે છે જો તમે અહીંયા જોશો આદર્શ વાયુ માટેની રેખાને છેદે આ આદર્શ વાયુ માટેની રેખાને છેદે છે આ આદર્શ વાયુ માટેની માટે રેખાને છેદે છે એટલે અહીંયા આદર્શ વાયુ માટેની રેખાને છેદે દેખાય છે અને પછી શું થાય છે ધન વિચલન એટલે મેં તમને કીધું એક ઉપર જોવા મળ્યું એટલા ઉપર ધન વિચલન જોવા મળે છે ઓકે તો ફરીથી બોલું છું આદર્શ વાયુથી નીચે હોય એને ઋણ વિચલન કહેવાય આદર્શ વાયુથી ઉપર રેખા મળે એને ધન વિચલન કહેવાય સીઓ અને સીએચ ફોર શરૂઆતમાં ઋણ વિચલન દર્શાવે છે એકદમ નિમ્નતમ મૂલ્ય સુધી પહોંચે છે ધીમે ધીમે ઉપર જાય છે પીવી વધે છે એ આદર્શ વાયુની લાઈન રેખાને અડે છે ત્યારબાદ તે સતત ધન વિચલન દર્શાવે છે આથી એવું કહી શકાય સ્ટેટમેન્ટ કે વાસ્તવિક વાયુ વાસ્તવિક વાયુ બધી જ પરિસ્થિતિમાં આદર્શ વાયુ સમીકરણને અનુસરતા નથી તો બ થોડીક ટાઈમ અહીંયા વાસ્તવિક વાયુ આદર્શ વાયુ સમીકરણને અનુસર્યા પણ બધી જ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ સમીકરણને અનુસરતા નથી આપણી જ વાત કરીએ તો કોઈ પણ આઈડિયલ આપણો હોય તો એને દર વખતે આપણે અનુસરતા નથી કેટલાક આદર્શોને આપણે નેવે મૂકી દઈએ છીએ બરોબર છે તો એવી જ વાત અહીંયા થઈ છે કે બધી જ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુને અનુસરતા નથી એ આલેખ ઉપરથી જોવાય છે સીઓ અને સીએચ ફોરનો પહેલાં આલેખ ઋણ વિચલન દર્શાવે છે નિમ્નતમ મૂલ્ય સુધી પહોંચે છે પછી ધીરે ધીરે દબાણ વધે છે ત્યારે આલેખ ઉપર જાય છે તે આદર્શ વાયુની રેખાને અડે છે ત્યારબાદ તે સંપૂર્ણ રીતે ધન વિચલન દર્શાવે છે મિત્રો મોઢે થઈ જાય એવી થિયરી છે એટલે એવું કહી શકાય કે વાસ્તવિક વાયુ બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે આદર્શ વાયુ સમીકરણને અનુસરતા નથી હવે મિત્રો બીજો આલેખ છે દબાણ વિરુદ્ધ કદનો એટલે નિયમ કયો થયો દબાણ વિરુદ્ધ કદનો એટલે બોઇલનો જ નિયમ થાય છે કે દબાણ વધે છે તો કદ ઘટે છે બરોબર છે પી ચલે છે વન અપ વી તો જો દબાણ વિરુદ્ધ કદના આલેખમાં પણ વિચલન દેખાઈ આવ્યું જો બંને એકબીજાને ટચ થાય છે નથી થતા બંનેના આદર્શ વાયુનો અને વાસ્તવિક વાયુ જે રેડ છે એ આદર્શ વાયુ છે અને જે સોરી જે બ્લેક કલરથી લખ્યું છે એટલે સમજી જશો તમે કે એરો મારેલા જ છે કે રેડ કલરનો ગ્રાફ છે એ આદર્શ વાયુનો ગ્રાફ છે અને જે રેડ કલરનો બ્લેક કલરનો ગ્રાફ છે તે વાસ્તવિક વાયુનો ગ્રાફ છે તો ઊંચા દબાણે ઊંચા દબાણે બંને અલગ અલગ છે એટલે કે આદર્શ વાયુ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતા નથી તો દબાણ વિરુદ્ધ કદની પ્રાયોગિક માહિતી શબ્દ સમજો પ્રાયોગિક માહિતી એટલે એના વાસ્તવિક વાયુ અને બોઇલના નિયમ એટલે એના આદર્શ વાયુ એ સૈદ્ધાંતિક રીતે ગણેલી કિંમત જેવા જ રહેવા જોઈએ જો વિચલન ના દર્શાવતા હોય તો પહેલી માહિતી પ્રાયોગિક પ્રાયોગિક માહિતીથી જે મળે એને વાસ્તવિક વાયુ કહેવાય અને બોઇલના નિયમથી જે મળે એને આદર્શ વાયુ જે સૈદ્ધાંતિક રીતે ગણેલી કિંમત બંને રહેવા જોઈએ સરખા રહેવા જોઈએ પણ એવું દેખાતું નથી ધ્યાન રાખજો ઘણા ઊંચા દબાણ આ બહુ જ ઊંચું દબાણ છે અહીંયા શું થાય છે માપન કરેલા કદ આ બે માપન કરેલા કદ કરતા વધારે હોય છે માપન કરેલા ગણતરી કરેલા કદ કરતા વધારે હોય છે એટલે એટલે માપન કરેલું કદ કદ કયું એ ગણતરી કરેલા વધુ હોય છે વાસ્તવિક વાયુ અહીંયા વધારે છે કોના કરતા આદર્શ વાયુ કરતા તમે અહીંયા જોઈ શકો છો આ આદર્શ વાયુ કરતા વાસ્તવિક વાયુ નું કદ કેવું જોવા મળે છે વધારે એટલે કે માપન કરેલું કદ ઊંચા દબાણે માપન કરેલા કદ એટલે એને કહેવાય છે વાસ્તવિક વાયુ ઓકે એ ગણતરી કરેલા કદ એને કહેવાય છે આદર્શ વાયુ કરતા વધારે હોય છે એટલે વાસ્તવિક વાયુનું કદ તમે જોઈ શકશો આ વાસ્તવિક વાયુનું કદ જે બ્લેક કલરની ડિઝાઇન છે એ આદર્શ વાયુ કદ કરતા વધારે હોય છે પણ જેમ જેમ દબાણ નીચે થતું જાય છે ત્યારે એક પોઈન્ટ એવા પહોંચે છે કે કદ બંને કદ એટલે કયા બંને કદ માપન કરેલું કદ અને ગણતરી કરેલું કદ એટલે કે આદર્શ વાયુનું કદ અને વાસ્તવિક વાયુનું કદ એકબીજાની નજીક રહે છે એટલે ઊંચા દબાણે માપન કરેલું કદ એટલે કયું કદ માપન કરેલું કદ એટલે વાસ્તવિક આદર્શ વાયુનું એ ગણતરી કરેલા કદ એટલે કે વાસ્તવિક વાયુના કદ કરતાં ઘણા ઊંચા દબાણે વધારે હોય છે પણ જેમ જેમ દબાણ નીચું થતું જાય છે નીચા દબાણે માપેલા કદ એ એ વાસ્તવિક ગણેલા કદ એકબીજાની નજીક રહે છે એટલે અહીંયા એટલું જ દર્શાવે છે કે વાસ્તવિક વાયુ અમુક સંજોગોમાં જ આદર્શ વાયુ તરીકે વર્તે છે અહીંયા કેવા દબાણે મળ્યા તો તમે જોઈ શકો છો નીચા દબાણે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તે છે એવું કહી શકાય ભવિષ્યમાં બહુ જ ઇમ્પોર્ટન્સ એમસીક્યુ નીકળશે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાસ્તવિક વાયુ હંમેશા આદર્શ વાયુ તરીકે વર્તે છે અહીંયા તો આપણે પ્રૂફ કરી નાખ્યું કેવા દબાણે નીચા દબાણે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તે છે તો મિત્રો અહીંયા આ વાસ્તવિક વાયુની વર્તણું આપણે જોઈ તમને ખબર પડી ગઈ હશે છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો પર્સનલી કોલ અથવા ફોન કરીને પૂછી શકો છો વોટ્સએપ ઉપરમાં એના પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લાવી દઈશું થેન્ક યુ વેરી મચ ઓકે બાય